Praise Lord. Hallelujah. Sagana ne farki salam and good morning. Praise Lord. Prarthna kariye apne aankho band kariye. Amara jeevta prabhu ame tamne maan aapiye chhe ane aabhar maniye chhe. Kaake tamne amne bachavya chhe, tamne amne jeevan aapyu chhe prabhu amne prem karyo chhe. Amara haath pade chalavo chho ane tamari madad karo chho, amari sangat amne sangat aapo chho, amne amari prarthna sambhalo chho. Badhi j Christ tamari meharbani chhe. પ્રભુ પ્રાર્થના છે કે અમને આજે આશ્વાસ આપો તમારા વચનો વાંચીએ મલિન કરીએ અમારા સાથે વાત વ્યવહાર કરો દરેક સાંભળનારને આશ્વાસ આપો ફરતાબાર અમને સમય આપ્યો સંગત આપી એકઠા કર્યા માટે આભાર પ્રભુ આમેન આપણે ફરતી જે સુવાર્તાના વિરોધાભાસ છે સુવાર્તામાં ઘણી એવી કલમો છે કે જે આપણને લાગે છે કે આ આ કલમ ને આ કલમ જરા જુદું કે છે એ તફાવતો જે છે એનો અભ્યાસ કરવા માંગીએ છે આપણને જે ગેર સમજ ઊભી થાય છે અને આપણે પ્રભુના વચન પર શંકા કરીએ છે અથવા તો અવિશ્વાસ કરીને આપણે પ્રભુના વચન પર ને માણસનું લેખ છે એવું સમજીએ છે કારણ કે એમાં જે વિરોધાભાસ છે એવું લાગે છે પણ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણે સત્યતા મળે છે मुद्दो 45 44 मो 45 44 प्रभु यीशु ख्रिस्त ए जर मरण पाम्या त्यार बाद ए कहीं गया घणा लोग माने छे के प्रभु यीशु ख्रिस्त ए पेटाण मा गया अने एमने जेम कीधेलु यूनाना समय मा जेम यूना माटला पेट मा रहो एम हूं पण पृथ्वीना पेट मा रहीस एवी प्रभु ए भविष्यवाणी करेली माते सुवाता 12 मो 40 पे गलो લોકોએ કીધું કે તું ખ્રિસ્ત છે ખ્રિસ્ત એટલે દેવે મોકલ્યો છે અભિષેક કરીને કોઈ ખાસ મિશન થી તને આ પૃથ્વી પર મોકલ્યો છે તો તું ખરેખર દેવ પાસેથી આવેલો છે એની સાબિતી શું અમે કેવી રીતે માનીએ કે તારી બધી વાતો એ દેવ તરફથી અને ચમત્કારો એ દેવ તરફથી અને તું જે ભૂતો કાઢે છે બધું ઈશ્વર તરફથી છે અને તું ઈશ્વરનો માણસ છે અને ઈશ્વર તારી સાથે છે અને ઈશ્વર ની તું જે વાતો કરે છે શિક્ષણ આપે છે એ બધા દેવ તરફથી ઈશ્વર તરફથી તને મળેલા છે અમે કેવી રીતે ખાતરી પામીએ અમને તું ચિહ્ન આપ અને ત્યારે પ્રભુ કહે છે કે યુના જેમ માટલા પેટમાં રહો એમ હું પણ ફક્ત 3 દિવસ રહીશ અને ત્યારબાદ જેમ યુનાને એ માછલીએ ઓકી કાઢ્યો એમ મારું પણ પુનરુત્થાન થશે આ એક તમને ચિહ્ન આપીને જઉં છું એવી રીતે પ્રભુએ આ જે ફરિસીઓ હતા જે લોકો શાસ્ત્રીઓ હતા જે લોકો ત્યાં ઊભા હતા યહૂદીઓ એમને પ્રભુએ એ પ્રમાણે કીધું કે યુના જે માટે પેટમાં રહો એમ પૃથ્વીના પેટાણમાં રહીશ તો પ્રભુએ એક વાત અહીંયા આપણને શીખવાડી પ્રભુએ કીધું પૃથ્વીના પેટમાં રહીશ જેમ યુના ને મોકલવામાં આવેલો બાઇબલ એ પ્રમાણે કહે છે એનો જો અભ્યાસ કરે જૂના કરવામાં તો યુના એક પ્રબોધક હતો નબી હતો ઈશ્વરે મોકલેલો સેવક હતો અને એને પ્રભુએ કીધું કે તું જઈને નિનવે નગરમાં જા અને ત્યાં જઈને ઉપદેશ કર ત્યાં મારા લોકો છે તે લોકો ને પાપમાં છે ત્યાં લોકો મને ભૂલી ગયા છે મને લોકો ઓળખતા નથી પણ એ લોકો પાસે તું જઈને મારી વાત કહે અને કહે કે હું તમારા પર નારાજ છું અને હું તમારો નાશ કરીશ અને યુના કે છે મારે નથી જવું અને બીજી જગ્યાએ તારસીસ જવા માટે બીજા વાહનમાં બેસી ગયો અને વાહનમાં એ મુસાફરી કરતા હતા ત્યાં તોફાન આવ્યું બાઇબલ પ્રમાણે કહે છે ને દેવને ગુસ્સો આવ્યો કે આ મારો માણસ સેવક જે યુના છે એ કેમ આમ કરે છે અને ત્યાં તોફાન આવે છે ત્યાં બધા જે હોડીમાં બેઠા હતા નાવ જે જહાજમાં બેઠા હતા એ લોકોને એવો વિચાર આવ્યો કે અમે મુસાફરી નીકળ્યા છે અને આ બધું તોફાન શા માટે કદાચ ઈશ્વર ગુસ્સે છે પણ કોના ઉપર ગુસ્સે છે એવું તેઓ વિચારતા હતા ને તેઓએ ચિઠ્ઠીઓ બનાવી કે આટલા આપણા જેટલા બધા લોકો છે વાહનમાં એ બધાને એક ચિઠ્ઠી બનાવીને જે ચિઠ્ઠી નીકળશે આપણે તે પૂછીશું કે ઈશ્વરને વિરુદ્ધ તે શું કર્યું છે કે તારા લીધે આ અમારા પર કોપ આવેલો છે ત્યારે લોકો ચિઠ્ઠીઓ લાગે છે અને યુનાના નામની ચિઠ્ઠી નીકળે છે અને લોકો યુનાને ઉઠાડે છે કે છે કે તને ખબર છે આ એ તોફાન થવું છે તું સુઈ રહ્યો છે અને કે છે કે તું કોણ છે આ તોફાન આવ્યું છે તું કોણ છે તારે યુના કે છે આ જે કોરી ભૂમિ છે દરિયો છે સમુદ્ર છે જે દુનિયા બની છે એ જે ઈશ્વર છે એનો હું ભક્ત છું અને એની જે આજ્ઞા હતી એને મેં નથી પાડી અને હું એના વિરુદ્ધ
ગયો છું એટલા માટે આ બધું તોફાન આવેલું છે અને યુના પહેલો અધ્યાય 11મી કલમમાં અને લોકોએ કીધું કે હવે તોફાન શાંત કરવા શું કરીએ અને યુનાએ કીધું મને તમે આ દરિયામાં નાખી દો અને અત્યારે દરિયો શાંત થઈ જશે પણ આ લોકોએ કીધું કે કદાચ અમે નાખી દઈએ એટલે તું ઈશ્વરો માણસો અને ઈશ્વર અમારા પર ગુસ્સે થઈ જાય કે તમે શા માટે યુનાને મારી નાખ્યો તો યુનાએ કીધું તમે કશું નહીં થાય તમે મને નાખી દો અને લોકો યુનાને પહેલા પ્રાર્થના કરી કે પ્રભુ આ માણસ કહે છે કે મને સમુદ્રમાં નાખી દો અને એનું પાપ એ મરી જાય એ પાપ અમને ના લાગે અને લોકોએ એને નાખી દીધો અને ત્યારે તોફાન શાંત થઈ ગયો પણ આ યુના જ્યારે દરિયામાં પડ્યો ત્યારે એક માછલી ઈશ્વરે એક તૈયાર કરી હતી ઉત્પન્ન કરી હતી લખેલું છે એવી મોટી માછલી વેલ માછલી કહીએ એટલો મોટો પ્રાણી ઈશ્વર બનાવેલું કે એ જે માછલી છે એમાં યુના 3 દિવસ રહ્યો અને એ જે માટલી છે ને નિનવે સુધી પહોંચાડ્યું અને નિનવેમાં જઈને આ કિનારે એને ઓકી કર્યો ત્યારે યુના અહીંયા નિનવેમાં પહોંચ્યો તો અહીંયા જે એ માછલા પેટમાં રહ્યો ત્યાં જરા વાત લખેલી છે બીજો જે પહેલી કલમ આ માછલા પેટમાં યુનાએ પ્રાર્થના કરી અને બીજું લખેલું છે અને યુનાએ કીધું હું બહુ બિહું છું પછી આગળ લખ્યું છે મારો હૃદય બહુ ગભરાય છે અને તમ મને પ્રભુ અહીંથી છોડાવો કારણ કે હું ઊંડા ખાડામાં પડ્યો હોઉં એવું છે અને દયા કરો મારા પર અને એને પ્રાર્થના દેવે સાંભળી અને યુનાને એ માછલી એ ઓકી કાઢ્યો તો યુના એ પ્રમાણે જો મેં વાંચો તો ત્યાં એ પ્રાર્થના કરે છે કે મેં સેઓલમાંથી બૂમ પાડ્યો અથવા ઘાટો પાડ્યો તો યુના માટલા પેટમાં એ બીતો તો એ ગભરાઈ ગયો અને એને ત્યાં પ્રાર્થના કરી અને ત્યાં એને ઊંડાણમાં પડ્યો હોય એવો અનુભવ થયો અને કહે છે કે મને બાંધ્યો હોય કોઈએ એવો અનુભવ થયો અને ત્યાં સેઓલ માંથી પ્રાર્થના કરી એવો શબ્દ એ વાપરે છે હવે આ જે સેઓલ છે એ જૂના કરારમાં એ હિબ્રુમાં વાંચવા મળે છે અને સેઓલનો અર્થ ઘણા અર્થ કરે છે કબરમાં જવું અથવા તો જે જીવતા લોકો છે એનાથી કપાઈ જવો સંબંધ અને ખાડામાં પડવું અથવા તો નરકમાં જવું પીડાના સ્થાને જવું એવો પણ અર્થ થાય છે હાલેલુયા પ્રેઝ લોર્ડ તો આપણે જોઈ રહ્યા છે કે યુના માછલા પેટમાં હતો ત્યારે એ પ્રાર્થના કરે છે અને ત્યાં એ શબ્દ સેઓલ વાપરે છે ત્યાં ગભરાઈ ગયો છે અને નર્કમાં હોય અથવા બંધનમાં હોય મરણના એવી રીતે ત્યાં એનો અનુભવ લખે છે હવે પ્રભુ કીધું કે યુના જેમ માછલા પેટમાં હતો માથે સુવાળા 12:30 કલમ એમ હું પણ 3 રાત દિવસ આ પૃથ્વીના પેટમાં રહીશ અને પેદર તે તમે વાંચો બીજો અધ્યાય તેની 25મી કલમ તૈયા પિતર પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવું કહે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દાઉદે એક ભવિષ્યવાણી કરેલી અને એવું કીધેલું કે પ્રભુ મારા જમણે હાથે છે અને એટલા માટે હું ગભરાઈશ નહીં અને મને કોણ હલાવી શકશે કારણ કે મારો જીવ પણ આનંદ કરશે અને મારો હૃદય પણ આશામાં રહેશે કેમ કારણ કે તું તારા પવિત્રને કૌભાંડ લાગવા નહીં દે અને તારો જે પવિત્ર છે એને તું સેઓલમાં અથવા હાદેશમાં રહેવા દેશે નહીં તો અહીંયા દાઉદ એ ભવિષ્યવાણી કરે છે કે જે એક પવિત્ર આવવાનો છે એ ને પવિત્ર ને કૌભાંડ નહીં લાગે એના શરીરને અને શરીરને કૌભાંડ લાગે પહેલા જ એના આત્માને કહે છે કે હાદેશમાંથી બહાર કાઢવામાં આવશે અને એટલા માટે હું પ્રભુ તમારા પર ભરોસા કરું છું કે માણસોને ન્યાય મળે છે તો અહીંયા દાઉદ ના વિશે પિત્તર કહે છે પેલા કરતા બીજો દે 29મી કલમ ઇઝરાયલના લોકો સાંભળો હું તમને દાઉદ સંબંધી સ્પષ્ટ કહું છું જે દાઉદ એ તો આપણો પૂર્વજ હતો એ તો એક રાજા હતો અને દાઉદ ખરેખર મરી પણ ગયો તો દાઉદનો શરીર પણ કે છે કબરમાં મૂકવામાં આવ્યું અને આજ સુધી એની કબર અહીંયા છે એવું પિત્તર કહે છે અને એ દાઉદ પોતાના માટે નથી કહેતો કે મારા શરીરને કૌભાંડ નહીં લાગે દાઉદે પોતા માટે નથી કીધું કે મારા આત્માને હાદેશમાં રહેવા દેવામાં આવશે નહીં પણ દાઉદ એ જાણતો હતો ખ્રિસ્ત વિશે આવનાર વિશે કે જે મારો વંશજ છે કે જે મારા સિંહાસનમાં બેસશે અને એના માટે અગાઉથી ખ્રિસ્ત વિશે દાઉદે ભવિષ્યવાણી કરી કે એ દાએ ખ્રિસ્તને કબરમાંથી બહાર કાઢવામાં આવશે અને એના દેહને કૌભાંડ લાગશે નહીં હવે સવાલ આ થાય છે કે આ જે આદેશમાં ખ્રિસ્તને રહેવા દેવામાં આવ્યો નહીં
અને જે સેવો જે શબ્દ સેવોલ કો એ હિબ્રુમાં બોલાય છે અને ગ્રીકમાં હાદેસ કહેવાય છે અને આપણે ગુજરાતીનો અર્થ કરો તો એ અધલોક કહેવાય અથવા તો પૃથ્વીના પેટાણમાં જે જગા છે એ છે બાઇબલ આ જે હાદેસ છે એને માટે તમે જો વાંચો લુકની સુવાર્તા પ્રભુ યેસુ ખ્રિસ્ત એ શિષ્યોને આ હાદેસ વિશે જરા સમજાવે છે 16મો અધ્યાય ત્યાં વાત કરે છે કે મરણ પછી કેવું કેવું થાય છે પ્રભુ એક વાર્તા કરી એવું કીધું કે ધનવાન માણસ હતો અને બહુ જ મોજ મજા મારતો હતો અને દબદબા સહિત મોજ મજા મારતો હતો અને ખાતો હતો અને મજા કરતો હતો અને એના જ પાસે એક એક ભિખારી પણ એના દરવાજા આગળ હતો અને એ ભિખારી ને આખા શરીરે ફોલ્લા હતા એ શરીર ખજવાળતો હતો અને કૂતરા પણ એના ફોલ્લા ચાટતા હતા એટલા હદનો ગરીબ હતો કે એ પડેલા ટુકડાથી જે કકડા હોય રોટલીના એથી પોતાનું પેટ ભરવા માંગતો હતો તો આ છે ધનવાનની વાત અને એક ગરીબ ભિખારીની વાત અહીંયા પ્રભુ યેસુ કરે છે અને એવું કહે છે કે આ જે ધનવાન હતો એ પણ મરી ગયો એને ડાકવામાં આવ્યો અને લાઝરસ જે ભિખારી હતો એ પણ મરી ગયો પણ દૂતો તેને એક ઇબ્રાહીમની પાસે લઈ ગયા મરણ પછી આવું થયું અને પ્રભુએ કીધું કે એ ધનવાને આંખો ઉંચકીને જોયું તો પોતે પીડા ભોગવતો હતો અને અહીંયા એને સામે જોયું તો ઇબ્રાહીમને પણ જોયો અને લાઝરસને પણ જોયો અને એવું કહે છે કે અહીંયા હું વેદના પામું છું અને ઇબ્રાહીમ કહે છે દીકરા તારા જીવનમાં તો સારા વાના પામ્યો હતો અને લાઝરસ જે ભિખારી છે તો ગુંડા વાના પામ્યો હતો પણ અત્યારે આ લાઝરસને દિલાસો મળે છે અને ધનવાન દીકરા તને અત્યારે પીડા થાય છે તો અહીંયા એક શીખવા મળે છે કે મરણ પછી એક સારી જગા છે અને ખરાબ જગા છે એવું પ્રભુ ખ્રિસ્તે શીખવ્યું હવે જ્યારે પ્રભુ ખ્રિસ્ત મરણ પામ્યા તો સારી જગાએ ગયા કે ખરાબ જગાએ ગયા એક સવાલ છે અને પ્રભુએ કીધું કે યુના માટલા પેટમાં રહો એમ હું પણ 3 રાત 3 દિવસ પૃથ્વીના પેટમાં રહીશ તો પ્રભુએ એક વાત સ્પષ્ટ કરી કે હું અહીંયા પૃથ્વીના પેટમાં રહીશ અને જેમ યુના જ્યારે માટલા પેટમાં હતો ત્યાં તે શબ્દ સેવો વાપરો છે એ પીડામાં હતો એ દુઃખમાં હતો અને ગભરાઈ ગયેલો અને ત્યાંથી તેને બહાર નીકળવા માટે પ્રાર્થના કરી તો પ્રભુ યેસુ ખ્રિસ્ત મરણ પામીને કઈ ગયા આપણે જો કદાચ વાંચો પેદગ્રંથ્ય સોરી લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય 44મી કલમ હવે પ્રભુ જ્યારે વધસ્તન પડતા ત્યારે કંઈક બીજી વાત કરી જ્યારે આપણે પેલું જોયું એમાં જોયું માત્ય સુવાર્તા 12મો અધ્યાય 40મી કલમમાં જોયું કે પ્રભુએ કીધું હું પૃથ્વીના પેટમાં રહીશ જેમ યુના માટલા પેટમાં રહો એમ હું પૃથ્વીના પેટાણમાં રહીશ જ્યારે લુકની સુવાર્તા 23મો અધ્યાય 44મી કલમમાં ત્યાં પ્રભુ યેસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર હતા ત્યાં બે ચોર પણ હતા અને માનો એક ચોર કહે છે પ્રભુ તમે જ્યારે મરી જાઓ તમારા રાજ્યમાં જ્યારે પહોંચો તો મને યાદ રાખજો અને પ્રભુ કહે છે હું તને વચન આપું છું તો મારા સાથે પારાદેશમાં હોઈશ તો ઘણા લોકો એ પ્રમાણે માને છે કે પ્રભુ યેસુ ખ્રિસ્ત મરણ પામીને પારાદેશમાં ગયા આ પારાદેશ આ જે શબ્દ છે એનો અર્થ થાય છે કે સુંદર જગા અથવા એનો અર્થ થાય છે કે સ્વર્ગનો સ્વર્ગની જગા તો ઘણા કહે છે કે પ્રભુ યેસુ ખ્રિસ્ત મરણ પામીને સ્વર્ગમાં ગયા અને ઘણા કહે છે પ્રભુ યેસુ ખ્રિસ્ત મરણ પામીને પેટાણમાં ગયા તો એ ઉપર ગયા કે નીચે ગયા કારણ કે પ્રભુએ યહૂદીઓને કીધું હું મતલબ પૃથ્વીના પેટમાં રહીશ અને ચોરને કીધું તું મારા સાથે પારદેશમાં હોઈશ હવે ઘણા લોકો એમ કહે છે પારદેશ એ તો નીચે હતું જ્યાં ધનવાન અને સામે જે ઇબ્રાહીમ હતો ઇબ્રાહીમની જે સંતો હતા એ જગાને પારદેશ કહેવાય છે એવું ઘણા લોકો અનુમાન કરે છે અને ઘણા લોકો એવું શીખવે છે હવે જો પ્રભુ યેસુ ખ્રિસ્ત નીચે જે પારદેશ છે એમાં ગયા હોય તો શા માટે પ્રભુ યેસુ ખ્રિસ્તે જે યુના છે યુના જે જગામાં હતો એના સાથે શા માટે પ્રભુએ સરખાવ્યું પોતાને કે યુના જેમ માટલા પેટમાં રહો અને તઈથી એને શું કીધું એને કીધું હું અહીંયા ઊંડાણમાં પડ્યો છું એને ત્યાં શું કીધું યુનાએ કે મને મરણે બાંધ્યો છે એને શું કીધું મેં સેઓલમાંથી ઘાટો પાડ્યો અને સેઓલમાંથી મારી પ્રાર્થના દેવને પહોંચી અને સેઓલમાંથી દેવે મને છોડાવ્યો અને હું મારા તારણા મોક્ષ દાતામાં હું એના તારણ માટે હર્ષ કરીશ અને અર્પણ ચડાવીશ તો યુના એ માટલા પેટમાં શા માટે તહી નીકળવા માંગતો હતો કારણ કે ત્યાં તે દુઃખી હતો કેમ કે ત્યાં એ પીડા પામતો હતો કેમ કે ત્યાં એ ઊંડાણો પડ્યો હોય એવો એનો અનુભવ હતો અને પ્રભુ યેસુ ખ્રિસ્ત જો ઇબ્રાહીમની ગોદમાં ગયા હોય તો તહીંથી
જે લોકો અબ્રાહમની ગોદમાં જાય છે તેઓ છૂટવાની વાત નથી કરતા, ત્યાં તેઓ પીડાની વાત નથી કરતા, ત્યાં તેઓ દુખી નથી થતા. પણ જે બીજી જગ્યા છે જ્યાં ધનવાન હતો એ દુખી હતો, ધનવાન હતો એ પીડા પામતો હતો. એટલે પ્રભુ સ્મરણ પામીને જેમ આપણે પિત્તરને જેમ કીધું કે હાદેશમાં એના આત્માને રહેવા દેવામાં આવ્યો નહીં, જો ઇબ્રાહીમની જગામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય તો ત્યાં એને રહેવા દેવામાં આવે અને ત્યાં કોઈ દુઃખ નથી. પણ જે બીજી જગા છે કે જ્યાં દુઃખ છે અને જ્યાં પીડા છે, જેથી લોકો છુટકારા માટે પ્રાર્થના કરે છે, જેમ ધનવાને કીધું અહીંયા હું વેદના પામું છું અને મારા ભાઈઓ પણ અહીંયા ના આવે અને અહીંથી કોઈ જાય બચી જાય અને અહીંથી કોઈ નીકળીને બીજા દુનિયાને ચેતવે તો કેટલું સારું, એવી એ ધનવાનની પ્રાર્થના હતી. તો જે લોકો એ પીડાના સ્થાને જાય છે એ લોકો નથી ઈચ્છતા કે કોઈ અહીંયા આવી જાય, અને ત્યાં લોકો ગભરાય છે અને ત્યાં જે જનારા છે તેઓ વેદના પામે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામીને એ કઈ જગ્યાએ ગયા? હવે બાઇબલમાં તમે જો વાંચો યોહાન સુવાર્તા તેનો 20મો અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામે છે, સજીવન થાય છે, પછી શું બોલે છે? ત્યાં એક લખેલું છે કે મરિયમ આવે છે અને અમારતાના મરિયમ જેમાંથી પ્રભુ સાત ભૂતકાળી હતા એ આવે છે ને, એમ કે છે કે એ શોધે છે, ખબર ખાલી હતી અને ત્યાં એક જણને જોવે છે, એટલે જો માળી છે અને માળીને મને પૂછવા દે અને માળીને કહે છે શું મારા પ્રભુ અહીંયા હતો, એને કયા મૂક્યો છો તમે? અને આ જે માળી દેખાય છે એ એમ કહે છે મરિયમ, અને તરત ઓળખી ગઈ કે આ માળી નથી, આ તો પ્રભુ છે. અને એના પગે પડવા જાય છે અને ચુંબન કરવા જાય છે અને પ્રભુ એને કહે છે મરિયમ મને અળગીશ નહીં, હજુ હું મારા બાપ પાસે પહોંચી ગયો નથી. એ અર્થ બતાવે છે કે પ્રભુ ઈસુ ત્રણ દિવસ સુધી ઉપર નથી ગયા, હવે કહે છે હું મારા બાપ પાસે જઉં છું અને મારા ભાઈઓને જઈને કહેજે કે હું ઉઠ્યો છું અને બાપ પાસે જઉં છું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નીચે જતા ઉપર નતા ગયા. હવે જે પારદેશ છે, પારદેશ આ શબ્દ ત્રણ વાર બે વાર જ વપરાયો છે નવા કરારમાં. તમે વાંચો તો એ પ્રેત, એ આપણે લૂકની સુવાર્તા હમણાં વાંચ્યું 23મો અધ્યાયમાં, ચોરને કીધું પ્રભુએ કે તું પારદેશમાં હોઈશ. એ પછી બીજું આપણે જ્યાં જોઈએ તો એ કોરંથી, બીજો કોરંથીમાં તમે વાંચવા મળે છે, બીજો કોરંથી તેનો 12મો અધ્યાય, ત્યાં પાઉલ એવું કહે છે માસ ને ઓળખું છું કે જે પારદેશમાં ગયેલો અને પ્રકટીકરણ પેટાણમાં હોય તો પ્રભુ કીધું જે જીતે છે તેને હું ઉપરના પારદેશમાં ફળ આપીશ. તો જે પારદેશ છે, જે સ્વર્ગ છે, એ ઉપર છે, સુંદર જગા છે, જ્યાં બહુ મનોરંજન થાય ને શાંતિ રહે એવી જગા છે. પારદેશ નો અર્થ થાય છે સુંદર જગા. જાયેંગે સુંદર દેશ મેં હમ જરૂર, એવું પણ ગીત છે. હવે જૂના કરારમાં એદન શબ્દ હિબ્રુમાં વપરાય છે અને નવા કરારમાં ગ્રીકમાં એદનને પારદેશ કહેવાય છે, પારદેશને એદન કહેવાય છે, એનો અર્થ થાય છે સુંદર. તો આ જે સુંદર જગા છે એ પૃથ્વી પહેલા સુંદર હતી. ઉત્પત્તિમાં તમે વાંચો બીજો અધ્યાયમાં પ્રભુએ જે એદનમાં એક વાડી બનાવી, એદનમાં એક વાડી બનાવી અને ત્યાં માણસને રાખ્યો. તો એદન એ પૃથ્વી પર બી હતું, પણ આદમે પાપ કર્યું એના કારણે આ એદન જે જગા હતી એ શાપિત થઈ ગઈ. ઉત્પત્તિ માં જો વાંચો ઉત્પત્તિ તેનો 13મો અધ્યાય 10મી કલમ. હવે અહીંયા એક વાર્તા છે, એક ઇબ્રાહીમ ને લો તેના ભત્રીજાની વાત છે. અને આ લોકો જ્યારે નીકળ્યા ત્યારે બે જગા એ લોકો જુએ છે, એક સુંદર જગા જુએ છે અને એક બેકાર જગા જુએ છે. અને લોત ને કીધું કે મને આ સુંદર જગા જવું છે, જગાએ જવું છે.
અને ઇબ્રાહિમ કહે છે લો તને આ જગ્યા જવું છે સદોમ ગમોરા તો જા અને ત્યાં આગળ છે સ્વીકલમમાં આ સદોમ ગમોરા ઈશ્વરે જરા નાશ કરીને પહેલા તો એદન જેવો યહોવાની વાડી જેવો સુંદર એ જગ્યા હતી એટલે જે સુંદર જગ્યા એ પૃથ્વી હતી પણ સદોમ ગમોરા નાશ થયો ત્યારબાદ એ સુંદરતા જતી રહી એમ જ પૃથ્વી પર જળ પડ્યો તો ત્યારબાદ આ જે એદન એટલે સુંદર જે આખી પૃથ્વી હતી એ આખી શાપિત થઈ ગઈ આદમના પાપના કારણે પૃથ્વી શાપિત થઈ ગઈ એટલે માંસ જે ઉગાવે છે એ ઉગતું નથી અને ફળવંત નથી થતા તો માણસ ઉપર ને આ પૃથ્વી ઉપર શ્રાપ છે આ પૃથ્વીના માહે પણ શ્રાપ છે અને પૃથ્વીને આપણે એદન કે પૃથ્વીને આપણે પારદેશ કરી નથી શકતા હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મર પામેલું ત્યાં તારે પિત્તર જેવું કીધું પ્રત કરતા બીજો જે ચોઈસ વિકલમ પિત્તર એવું કીધું કે મરણ ને એને બાંધી રાખ્યો નહીં એ મરણ માં બંધન માં રહી શકે એમ નતું અને એને છોડાવવામાં આવ્યો તો એ જે શબ્દ છે છોડાવવામાં આવ્યો અહીંયા શબ્દ છે મરણ ને બાંધી રાખેલો એ જ દર્શાવે છે કે પ્રભુ સુરેશ મર પામીને એવી જગ્યામાં ગયેલા જ્યાં બંધન હતું એવી જગ્યાએ ગયેલા જ્યાં છોડાવવું જરૂર નહોતું જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ પામીને સાલી જગ્યાએ ગયા હોત ઇબ્રાહિમ જગ્યાએ તો બંધને બાંધ્યો હોય મરણને બાંધ્યો હોય એવો શબ્દ ના પ્રયોગ થાય અથવા તો એ પીડા પામે છે એવો પ્રયોગ ના થાય હિબ્રો પત્રમાં લખેલું છે હિબ્રો પત્ર તેનો બીજો અધ્યાય તેની હિબ્રો પત્ર બીજો અધ્યાય નવમી કલમ નવમી નહીં નવમી કલમ ત્યાં લખેલું છે કે ખ્રિસ્તે પણ દુઃખ સહન કર્યું અને મરણનો સ્વાદ ચાખ્યો શું લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ નો સ્વાદ ચાખ્યો અને મરણ ને સહન કર્યું આ જે મરણ સહન કર્યું એ જે છે એનો અર્થ થાય છે કે મરણ પછી એને જે સહન કર્યું એની વાત છે જ્યારે પ્રભુ ઉદસ્તન ભરતા ત્યારે એવું કીધું મારા દેવ મહાદેવ મને કેમ મૂકી દીધો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવે તજી દીધેલો અને યશાયા 53 માં દેવલું છે દેવથી માર પામેલો દેવથી પીડાયેલો અને કહે છે કે એ તજાયેલો હતો દુઃખી પુરુષ દર્દનો અનુભવી પ્રભુએ ખાલી ફક્ત પૃથ્વી ઉપર જ દુઃખ નથી સહન કર્યું પણ મરણ પછી પણ દુઃખ સહન કર્યું યશાયા 53 અધ્યાયની 9મી કલમ લખેલું છે તે મરણ અવસ્થામાં દ્રવ્યવાન સંગાત હતો જ્યારે મરણ પામ્યો એ પછીના અવસ્થામાં એ સમયોમાં મરણ પછીના સમયમાં એ ધનવાનની સંગાત હતો અને ધનવાન કોણ છે પ્રભુએ નવા કરવામાં જેમ આપણે લુકની સુવાર્તા 16માં વાંચ્યું એ ધનવાન કે જે પીડા પામતો હતો એની સાથે પ્રભુએ પણ પીડા નો અનુભવ કર્યો મરણના બંધનમાં તે બંધાઈ ગયો પણ એ મરણમાંથી એને છોડાવવામાં આવ્યો જેમ યુના માટલા પેટમાં મરણમાં ફસાઈ ગયેલો એ કબરમાં ગયો ઉતરી ગયો હોય અને સેઓલમાં એને ફસાઈ ગયો હોય એવી રીતે જેમ ઈસુ ખ્રિસ્ત પણ દુઃખોમાં હતા નહીં કે એ ઇબ્રાહિમના જેવા દિલાસા પામતા જગામાં હતા કારણ કે જે ઇબ્રાહિમની ગોદમાં જાય છે એ જગામાં લોકો દિલાસો પામતા હતા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હાદેસમાં ગયા નહીં કે પારદેશમાં ગયા અને પૃથ્વી ઉપર કોઈ પારદેશ જે હતું એ પણ નાશ થયેલું પણ હવે જે આ પારદેશ છે એ આકાશમાં છે અને ત્રીજા આકાશમાં છે હવે આપણે સવાલ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મર પછી કઈ ગયા પારદેશમાં ગયા કારણ કે પ્રભુએ ચોરને એવું કીધું હું તને કહું છું આજે તું પારદેશમાં હોઈશ પણ તમે જો સ્પષ્ટ વાંચો તો ત્યાં તમે જોવા મળશે લુકની સુવાર્તા તેના 23મા અધ્યાયની 43મી કલમ પ્રભુએ ચોરને કીધું આજે હું તને વચન આપું છું એવું નહીં કીધું આજે તું મારા સાથે પારદર્શમાં હોઈશ એવું કીધું આજે વચન આપું છું એક સમય તું મારા સાથે પારદર્શમાં હોઈશ હું વચન આપું છું તું પારદર્શમાં હોઈશ પણ આજે વચન આપું છું અને આજે પારદર્શમાં હોઈશ એવું નહીં પણ આજે હું તને વચન આપું છું હું આજ તને કહું છું તું પારદર્શમાં હોઈશ એવી રીતે પ્રભુએ વાત કરી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામીને પારદર્શમાં નહીં ગયા મરણ પામીને એ જે પીડા રસ્તાને હતા ત્યાં ગયા અને પીડાના બંધનોમાંથી એને છોડાવવામાં આવ્યો અને એને ઉપર લઈ લેવામાં આવ્યો એફેસર પત્રમાં તમે જુઓ એફેસર પત્ર તેનો ચોથો અધ્યાય એની 8મી કલમ એફેસર પત્ર ચોથો અધ્યાય 8મી કલમ ત્યાં લખેલું છે પાઉલ એવું કહે છે કે આ ખ્રિસ્તને ઉપર તો લઈ લેવામાં આવ્યો પણ એ પહેલા
ઉપર લઈ લેવામાં આવ્યો આ ગયો એ લોર થાય છે એ નીચે સૌથી નીચે ઉતર્યો ત્યાર બાદ તો એને ઉપર લેવામાં આવે છે તો પ્રભુ વિષ્ણુ જ્યારે વિદર્શન કરતા દેવીને તજી દીધો અને એટલા માટે એ સૌથી નીચે ગયો અને સૌથી દુઃખી થયો અને એને દુઃખ સહન કર્યું મરણ સહન કર્યું અને મરણ એને બાંધ્યો પણ એ બંધાઈ રહીને શક્યો અને એને જેમ કીધેલું કે યુનાને જેમ પ્રાર્થના કરી અને યુનાને ઓકી કાળો એ માટલી ઓકી કાળો એમ મને પણ છોડવામાં આવશે અને ઈસુ ખ્રિસ્તને પણ છોડવામાં આવ્યો કારણ કે તે ન્યાય હતો તો પ્રભુ એ સ્મરણ પામીને એ પારસમાં લઈ ગયા પણ એ હાદેશમાં ગયા કે જ્યાં પીડાનું સ્થાન હતું પ્રેઝ ગોડ તો આ જે પ્રભુના વચનો છે આપણે અભ્યાસ છે ત્યારે આપણે આ વાત સમજાય છે પ્રેઝ ગોડ અને મરણ પછી આ પૃથ્વી ઉપર કોઈ પારદેશ નથી પણ પારદેશ હવે આ પૃથ્વી પર ઉતરશે અને બે આકાશ જે છે એને પારદેશ કહેવાય છે જેમ પાઉલ કહે છે ત્રીજા આકાશમાં એક માણસ લઈ લેવામાં આવ્યો અને પ્રભુએ કીધું કે જ્યાં દૂતો પણ રહે છે એ પારદેશનું ફળ જીવનનું ઝાડ ફળ હું તને આપીશ અને કદાચ એ પૃથ્વી પર બી હોય કે જે આવીને જે લોકો રહેવાના છે એમને પ્રભુ એ પૃથ્વી પર પારદેશ જે રહેશે એ મારા ફળ ખાવા માટે આપશે આમેન વિશ્વાસ રાખું છું તમે વાત સમજ્યા પ્રભુ કૃપા આપે વધુ સમજણ આપે પ્રાર્થના કરીએ અમારા જીવતા પ્રભુ તમારા વચનો માટે અમે આભાર માનીએ છીએ આ વાતો જે વવઈ છે એ સમજાય વવઈ જાય ખ્રિસ્તમાં સોગણ ફળ લાવે સ્પષ્ટ રીતે સમજાય એને ફરતી મનન કરવામાં આવે ફરતી એનો અભ્યાસ કરવામાં આવે અને ખાતરીમાં દરેક ભાઈ બહેનો ચાલે કરો સહાય કરો અને જે જૂઠા શિક્ષણો છે એનો અંત લાવે ખાતરીથી પ્રભુ જીતતા જાય ખાતરી તમે સતત ફેલાવવામાં આવે માંગુ છું અને જે જૂઠા આત્માઓ જૂઠા શિક્ષણો લાવે છે એ બધી વસ્તુઓ બંધ કરવામાં આવે પ્રભુ બંધ કરવામાં આવે ઉપયોગ કરો અમારો તમારા વચનને અમારામાં વાવો પ્રભુ અવાર ફરતી તમારા સત્ય માટે જીવન માટે દરેકને શાંતિ થાય દરેકને કૃપા મળે પવિત્ર આત્મા મદદ કરો આશ્રદ આપો આમેન પ્રભુ સિગલ પ્રાર્થના સાથે કરીએ પ્રભુ કૃપા અને પવિત્ર સંગતિ આપ સાથે રહે અને વિશ્વમાં જેટલા પ્રભુ પર પ્રેમ રાખે છે એ દરેક વાળા સાથે રહે આપણે આમેન.